एक्सरसाइज 11 જોતા પહેલા આપણે એની થિયરી જોઈ લઈએ। આ થિયરી WhatsApp માં તમને નહીં મળે, અહીંયા લખી લેવાની છે। એક્સરસાઇઝ 10 જેવી પૂરી થાય તરત જ તમારે પહેલા આ સિદ્ધાંત લખી દેવાના, થિયરી હું 1x1 બધી સમજાવું છું અને ત્યાર પછી આપણે એક્સરસાઇઝ 11 શરૂ કરીશું। હવે એક્સરસાઇઝ 11 એટલે સાવ સાદી સિમ્પલ, फक्त मूलभूत सिद्धांत मुकवानो छे। तो मूलभूत सिद्धांत शुं छे ए आपणे समझीए। तो पहला आपणे जोईशुं नियत संकलनो मूलभूत सिद्धांत शुं छे। हवे मानी लो के विधेय f ए क्लोज इंटरवल ab पर सतत छे अने कैपिटल f विधेय एवुं छे के जे विकलनीय विधेय होय अने आ विधेय कैपिटल f नो विकलन आ स्मॉल f थतु होय, आनु विकलन आ थाय तो आनु संकलन आ थाय। आपणे खबर छे, आपणे भणी गया छे। तो संकलन अने विकलन एक बीजानी व्यस्त क्रिया छे। तो इंटीग्रेशन ऑफ a टू b f x dx એટલે આ સ્મોલ વિધેયનું સંકલન કેપિટલ f થયું। હવે જો આ a અને b આપણે કાઢી નાખીએ તો આ સ્મોલ f નું સંકલન કેપિટલ f થયું। હવે નિયત સંકલન એટલે શું કે આની સીમાઓ a થી b હોય તો અહીંયા a થી b લાગુ પડે। હવે આ જે સંકલિત મળ્યું એ સંકલિતમાં ઉપરની સીમાનું મૂલ્ય મૂકી દો x ની જગ્યાએ f ઓફ b અને એમાંથી નીચલી સીમાનું મૂલ્ય બાદ કરો તો આપણે f ઓફ b માઈનસ f ઓફ a મળે। હવે આ જે સિદ્ધાંત છે સંકલન સંકલન થઈ ગયા પછી જે સંકલિત મળ્યું એ સંકલિતમાં ઉપરની સીમાનું મૂલ્યમાંથી નીચેની સીમા આગળનું મૂલ્ય બાદ કરતા જે મળે એ નિયત સંકલિતનું મૂલ્ય મળ્યું કહેવાય અને આ સિદ્ધાંતને નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત કહેવાય। ઉદાહરણ આપું છું, દાખલા તરીકે ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 ટુ 2। અહીંયા માની લો કે 2x dx આ એક દાખલો, આ વિધેય છે અને આ એની સીમાઓ છે, બાઉન્ડરી લોઅર બાઉન્ડરી ને અપર બાઉન્ડરી કહેવાય અને અહીંયા લખ્યું છે a અને b ને અનુક્રમે નિયત સંકલિતની અધસીમા એટલે નીચલી સીમા, નીચેની ઉપલી એટલે ઉપરની, આ નીચલી સીમા આ ઉપલી સીમા આ અધસીમા અને ઉર્ધ્વ સીમા કહેવાય અથવા લોઅર બાઉન્ડરી અને અપર બાઉન્ડરી કહેવાય, જે રીતે બોલો તે રીતે તમે બોલી શકો છો। હવે માની લો કે આ 1 અને 2 ના હોય, આ અનિયત સંકલનનો દાખલો હોય તો આપણે આમાં શું કરીએ છીએ x² + c આ એનો જવાબ થાય। હવે માની લો કે અહીંયા 1 2 2 હોય તો આના સંકલનમાં તમે મૂકી દો 1 2 2। હવે ઉપરની સીમાનું મૂલ્ય મૂકો, અહીંયા ઉપરની સીમા અહીંયા નીચેની સીમા બાદ કરો, આમાં x ની જગ્યાએ 2 મૂકો, 2 નો વર્ગ 4 + c અહીંયા 1 મૂકો અને 1 વત્તા c c c ઉડી જાય એટલે 4 ઓછા 1 એટલે 3। આ આપણું નિયત સંકલનનું મૂલ્ય કહેવાય અને આના પરથી આ એટલે કે ઉપરની સીમામાંથી નીચેની સીમાનું મૂલ્ય બાદ કરવાનું, એમાં અચળ c c ઉડી જવાનો આપોઆપ ઉડી જાય છે એટલે આ c ઉડી જતો હોવાથી આમાં સંકલન અચળાંક c મૂકવામાં આવતો નથી, જે મેં તમને અહીંયા યાદ રાખવા માટે પણ બતાવ્યું છે કે કેટલીક અગત્યની બાબતો તમારે સમજીને યાદ રાખવાની છે, આ તમારે ફેર નોટબુકમાં લખી લેવાનું છે, વારંવાર પુનરાવર્તન કરવાનું છે। આ પહેલી બાબત મેં તમને એ યાદ કરાવી કે નિયત સંકલન એ ચોક્કસ વાસ્તવિક સંખ્યા છે। જો આનો જવાબ શું આવ્યો, ચોક્કસ વાસ્તવિક સંખ્યા આવ્યો જેમાં સંકલનનો અચળાંક c નથી, કારણ કે આનું સંકલન આ કરીએ એમાં આ મૂળભૂત સિદ્ધાંત મૂકીએ ઉપરની સીમા આગળ વિધેયના મૂલ્યમાંથી નીચેની સીમા આગળ વિધેયનું મૂલ્ય બાદ કરો c c ઉડી જાય છે એટલે fb - f જ આવે છે। તો આ નિયમને મૂળભૂત સિદ્ધાંત, આ સિદ્ધાંતને નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત કહેવામાં આવે છે।
આ મૂળભૂત સિદ્ધાંત તમે ઓલરેડી અત્યારે ઉપયોગ કરો છો ફિઝિક્સ માં, ફિઝિક્સ ના સાહેબે તમને શીખવાડી દીધો છે. ડિટેલ માં હું તમને ગાણિતિક દ્રષ્ટિએ ઉદાહરણ આપીને સમજાવી રહ્યો છું. તો આ પહેલી નોંધ પણ મેં તમને યાદ રખાવી દીધી અને મૂળભૂત સિદ્ધાંત પણ તમને યાદ રખાવી દીધો છે. હવે નંબર 2, નિયત સંકલન ચલ પર આધારિત નથી. સામાન્ય કે x ચલ હોય તો એનું મૂલ્ય શોધો. દાખલા તરીકે આ વિધેય x ચલ માં છે, એના બદલે હવે x ને બદલે હું t ચલ લઉં દાખલા તરીકે, તો આનું મૂલ્ય થાય t સ્ક્વેર. હવે આનું મૂળભૂત સિદ્ધાંત મૂકો તો t ની x ને બદલે t ની જગ્યાએ 2 મૂકાય, 2 નો વર્ગ 4 અહીંયા 1, જવાબ એનો જ આવે. તો આ t ચલ હોય આના બદલે માની લો કે y ચલ હોય તો અહીંયા y આવશે, તો ઉપરની સીમાનું મૂલ્ય ચલમાં મૂકવાનું તો y ની જગ્યાએ મૂકાશે. તો એનો મતલબ થયો કે નિયત સંકલન ચલ પર અવલંબિત નથી. યાદ રાખો, શું યાદ રાખ્યું? નિયત સંકલન ચલ પર આધારિત નથી, અવલંબિત નથી. એટલે ચલ x લખો, y લખો, t લખો, કોઈ પણ લખો, જવાબમાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણે યાદ રાખ્યું નિયત સંકલન ચલ પર આધારિત નથી. કારણ આપ્યું છે. બીજું, ઉપલી સીમા અને નીચલી સીમા સરખી હોય તો એનું મૂલ્ય 0 થાય, કારણ કે આ બંનેના મૂલ્યો સરખા થાય. આમાંથી આ બાદ થાય તો જવાબ 0 જ આવી જવાનું ઓટોમેટિક. એટલે યાદ રાખો 0 નું સંકલન, જો 0 નું અનિયત સંકલન અચળ થાય પણ નિયત સંકલન શૂન્ય થશે. સામાન્ય c - c ઉડી જવાના છે એટલે 0 જ થાય. તો યાદ રાખો 0 નું સંકલન સીમાઓ ગમે તે હોય પણ શૂન્ય નું સંકલન શૂન્ય થાય છે. પછી નિશ્ચાયકના પ્રમેયમાં ભણ્યા કે નિશ્ચાયકની કોઈ પણ બે હાથની અદલ બદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી થઈ જાય, તો નિયત સંકલનમાં એના જેવું જ પરિણામ છે કે નિયત સંકલનમાં ઉપલી અને નીચલી સીમાઓની અદલ બદલ કરતા નિયત સંકલનનું મૂલ્ય વિરોધી થઈ જાય છે. યાદ રાખો, ચલો આટલી વસ્તુ યાદ રાખી લો. હવે એના કાર્ય નિયમો અહીંયા જુઓ, અહીંયા બે વિધેયના સરવાળાનું નિયત સંકલન બંનેના નિયત સંકલનના સરવાળા જેટલું હોય છે. એનો મતલબ કે નિયત સંકલન બંનેને લાગુ પડે. જેવી રીતે લક્ષના કાર્ય નિયમો હતા, વિગલનના કાર્ય નિયમો હતા, અનિયતના કાર્ય નિયમો હતા, એવી જ રીતે નિયત સંકલનમાં પણ પદને છૂટા પાડી શકાય છે. હવે બીજો કાર્ય નિયમ, અચળ પદને બહાર કાઢી શકાય છે. k / f(x) હોય તો k ઇન્ટિગ્રેશન f(x) થાય. k ને નિયત સંકલનમાં બહાર પણ કાઢી શકાય, અંદર પણ ગુણીને ભાગી શકાય, તો કોઈ ફરક પડતો નથી. અને ખૂબ અગત્યનો આ ત્રીજો કાર્ય નિયમ છે કે જો નીચલી સીમા અને ઉપલી સીમાની વચ્ચેની કોઈ સંખ્યા હોય તો એને બે નિયત સંકલનના સરવાળા તરીકે દર્શાવી શકાય. જેમ કે a અને b ની વચ્ચે કોઈ સંખ્યા c હોય તો એની સીમાઓ a થી b માં a થી c અને c થી b એમ ભાગ પાડી શકાય છે. હવે આનું એક ઉદાહરણ તમે આ રીતે લઈ શકો. દાખલા તરીકે અહીંયા તમને સંકલન હોય કે 2 થી 7 હોય, અહીંયા વિધેય ગમે તે હોય, f(x) dx ગમે તે વિધેય હોય, તો 2 થી 7 ની વચ્ચે 5 આવે, તો અહીંયા તમારે 2 થી 5 વત્તા 5 થી 7, આવી રીતે આ f(x) dx એમ ને એમ જે હોય તે વિધેય એમ ને એમ રહે, આના ભાગ પાડી શકાય. માની લો કે તમારે 2 થી 5 ની વચ્ચે 3 ભાગ પાડવા છે, તો આ 2 થી 4 અને અહીંયા 4 થી 6 અને 6 થી 7 આવી રીતે ભાગ પાડી શકાય છે. તમે ધારો એટલા ભાગ પાડી શકો, પરંતુ યાદ રહે કે નીચલી સીમા અને ઉપલી સીમાની વચ્ચે એ સંખ્યા હોવી જોઈએ એટલા તમે ભાગ પાડી શકો. તો આમ આ એના કાર્ય નિયમો થયા છે. કાર્ય નિયમોને બે ઉદાહરણ સાથે સમજાવ્યા છે. તો આટલી થિયરી પહેલા સમજીને તૈયાર કરી લો. તમારી ફેર નોટબુકમાં 10મી એક્સરસાઇઝ કમ્પ્લીટ થયા પછી તમારી ફેર નોટમાં આટલી વસ્તુ ઉતારી લો. સ્ક
સ્ક્રીનશોટ પાડી લો, પ્રિન્ટ લઈ લો અને પછી નોટબુકમાં શાંતિથી ઉતારો, તમને જેમ અનુકૂળ આવે, પરંતુ તમારી ફેર નોટબુકમાં બધું સારા અક્ષરે લખાયેલું હોવું જોઈએ. અને ત્યાર પછી નવા પેજથી એક્સરસાઇઝ નંબર 11 આપણે શરૂ કરીશું. અને એક્સરસાઇઝ 11 માં આપણે ફક્ત અને ફક્ત 26 દાખલાઓ જ ગણવાના છે, અને બહુ જ સરળ અને સરસ મજાના દાખલાઓ છે. માત્ર આ મૂળભૂત સિદ્ધાંત જે સમજ્યા એને જ મૂકવાનું છે. એટલે હવે આપણે એક્સરસાઇઝ 11 શરૂ કરીએ. ત્યાર પહેલા આટલું તમે તૈયાર કરી લો અને સમજી લો. હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીશું મૂળભૂત સિદ્ધાંત પરના. ચાલો મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ 11 શરૂ કરીએ છીએ. મેં 10 દાખલાઓની રકમ અહીંયા લખી છે. આ આખી એક્સરસાઇઝ તમને પ્રેક્ટિસ કરવા માટે મેં વોટ્સએપના માધ્યમથી મોકલી આપી છે, એટલે એને ટેસ્ટ પેપર સમજીને તમારે બધા દાખલા ગણી અને જવાબ ચેક કરી લેવાના. જો કોઈ દાખલાનો જવાબ ના આવે તો એને ફરીથી પ્રેક્ટિસ કરવાની છે. હવે જુઓ, આ એક્ઝામ્પલ આ 1 2 ના હોય તો અનિયત સંકલનનો દાખલો થયો. તો આનું સંકલન x ની 4 ઘાત છે માં 4 4 4 ઉડી જાય એટલે x ની 4 ઘાત થયું, માઈનસ આ 5 x ઘન / 3 + x² / 2 બે તરી 6 ઉડશે એટલે 3x² અને + 9x + c આવે. જો અનિયત સંકલન હોય તો અહીંયા 1 2 2 નિયત સંકલન છે એટલે અહીંયા 1 2 2 આવું મૂકી શકાય. હવે આપણે મૂળભૂત સિદ્ધાંત મૂકીએ તો ઉપરની સીમાની મૂલ્ય આમાં મૂકીએ છીએ, એમાંથી નીચેનું મૂલ્ય બાદ કરવાનું. આને મૂળભૂત સિદ્ધાંત મૂક્યો કહેવાય. પહેલા એ 2 મૂકો તો 2 ની 4 ઘાત 2 2 4 2 8 2 16 અહીંયા 16 આવશે, માઈનસ આ 2 ની 3 ઘાત એટલે 8 8 5 40 40 ત્રત્યાંશ થશે, પ્લસ અહીંયા 2 નો વર્ગ 4 તરી 12 થશે, અને આ 9 2 18 તો અહીંયા થશે 18. આ ઉપરની સીમામાંથી હવે નીચેની સીમા એટલે 1 માઈનસ 5/3 + 3 + 9. હવે સાદુરૂપણ આપો તો અહીંયા જુઓ કે આ 18 અને 12 30 થયા, 30 ને 10 40 ને 6 46 થયા, 46 માંથી 46 થયા, યાદ રાખજો આ 9 ને 3 12 12 ને 1 13 આમાંથી 13 બાદ કરો એટલે 33 વધશે. તો આ થયા 33 માઈનસ, હવે જુઓ આ માઈનસ 40 તૃતીયાંશ છે, આ માઈનસ છે અને આ માઈનસ માઈનસ પ્લસ એટલે 5/3. તો આ પ્લસ 5 તૃતીયાંશ માઈનસ 40 તૃતીયાંશ, તો 5 ઓછા 40 એટલે માઈનસ 35 આવે, 35 માં 4 છેદમાં 3 તો અહીંયા આવશે આનું સાદુરૂપ માઈનસ 35/3. હવે આનો 3 તમે લસા લસો તો આજે 3 લસા લો તો 33 તરી 99 થશે માઈનસ 35 એટલે તમને આ આઈ એટલે આપણી મૂળ રકમ જે હતી તે 9 માંથી 5 જાય એટલે 4, 9 માંથી 3 જાય એટલે 6/3. આ આપણા નિયત સંકલિતનું મૂલ્ય થયું. એ જ રીતે હવે આપણે બીજો એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ અહીંયા ખતમ થાય છે. બીજો એક્ઝામ્પલ જુઓ, x સ્ક્વેર છે એટલે એનું સંકલન x ઘન / 3 2 થી 3 નિયત સંકલિતનું મૂલ્ય મૂક્યું, આમાં થશે 1/3 બહાર કાઢી લો, અચળ બહાર કાઢી લેવાય x ઘન. હવે હવે આ 3 બહાર નીકળી ગયા x ઘન. હવે મૂળભૂત સિદ્ધાંત મૂકો, 3 નો ઘન 3 તરી 9 તરી 27 થાય, માઈનસ 2 નો ઘન એટલે 8 થાય, તો 23 27 માંથી 8 જાય એટલે 19 વધે. તો આમ
आपनो जवाब आयो 19/3 आ आपनो एग्जांपल खत्म। ये जे रीते आ एग्जांपल नो जो x स्क्वायर बाय 2 संकलन 1 नो x थयो मूलभूत सिद्धांत હવે -1 થી 1 મૂકીએ છીએ મૂળભૂત સિદ્ધાંત એટલે ઉપરની સીમામાંથી નીચેની સીમા બાદ ઉપરની સીમા મૂકો એટલે આ 1/2 થશે પ્લસ x ની જગ્યાએ 1 અહીંયા -1 નો વર્ગ એટલે 1/2 થશે અને અહીંયા -1 થશે આ 1/2 1/2 ઉડી જશે એટલે આ 1 માઇનસ માઇનસ પ્લસ એટલે 1 ને 1 2 થશે તો i = 2 આ એક્ઝામ્પલ ખતમ। બધા દાખલા આવા છે 26 એક્ઝામ્પલ આવા છે મિત્રો જરા ધ્યાનથી જોઈ લો ફટાફટ વળતા જાઓ। હવે અહીંયા જો ચોથો એક્ઝામ્પલ 1/x નું સંકલન log mod x થાય નિયત સંકલન નું સીમાઓ 2 થી 3 છે એટલે આ થશે log 3 ઉપરની સીમાનું મૂલ્ય વિધેયમાં મૂકતા માઇનસ નીચેની સીમાનું મૂલ્ય એટલે આ જવાબ આપણો log 3/2 આ આપણો જવાબ થયો આ એક્ઝામ્પલ ખતમ। હવે અહીંયા આનું સંકલન જો પાંચમો દાખલો 2 sec² નું સંકલન 10x થાય કારણ કે 10 નું વિકલન sec² x³ એનું સંકલન x^4 4 2 નું સંકલન x નિયત સંકલનની સીમાઓ 0 થી pi / 4 થશે। હવે મૂળભૂત સિદ્ધાંત મૂકો ઉપરની સીમા મૂકો 2 10 pi / 4 એટલે 1 થશે માઇનસ pi / 4 છે આ 1 / 4 છે અહીંયા pi ની 4 ઘાત થશે એટલે pi raise to 4 છેદમાં 4 ની 4 ઘાત અને આ 4 છે એટલે 4 ની 5 ઘાત થશે છેદમાં પ્લસ અહીંયા x ની જગ્યાએ pi / 4 મૂકો એટલે 2 * pi / 4 એટલે અહીંયા pi / 2 થશે આ ઉપરની સીમા માઇનસ નીચેની સીમામાંથી 0 - 0 + 0। હવે આ 10 pi / 4 એટલે 1 થશે એટલે આ 2 આ pi / 2 m ને માઇનસ pi સ્ક્વેર અને 4 4 નો ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 5 વખત આ 16 64 64 ગુણ્યા 16 કરો 6 24 2 36 ને 38 અને બીજા 64 એટલે 4 8 ને 4 12 1 6 4 10 1024 થશે। જો આ સાદો રૂપ આપ્યો આપણે તો આમ i = 2 + pi / 2 pi ની 4 ઘાત છે મિત્રો એટલે pi ની 4 ઘાત છેદમાં 1024 આ આપણો જવાબ થયો। બધા જ દાખલાઓ એકદમ સિમ્પલ છે આપણે ફટાફટ એક એક મિનિટમાં એક એક દાખલો ગણી શકાય એવા દાખલાઓ છે। આ એક્સરસાઇઝમાં આવા 26 દાખલા ગણવાના છે બધા આવા જરા ધ્યાનથી જોઈ લો। હવે આપણે બાકીના આગળના દાખલા પણ જોઈએ। આ બધી વસ્તુ તમને આવડે છે એટલે હું થોડું સ્પીડ રાખીશ બહુ હવે સમજવાની જરૂર નથી આમાં કરણી લેવાની છે તમને ખબર છે એટલે આમાં આપણે કરણી લઈએ તો રૂટ 1 + x + રૂટ x રૂટ 1 + x + રૂટ x આ કરણી લીધી આપણે આ એક્ઝામ્પલ તો m નો m જ છે આ dx m ને છે તો હવે આ એક્ઝામ્પલ માં જુઓ આ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 છેદમાં શું આવ્યું 1 + x - x આ x x સુધી આ છેદમાં તો 1 થઈ ગયો હવે અંશમાં શું આવ્યું રૂટ 1 + x + રૂટ x dx દાખલો સિમ્પલ થઈ ગયો છેદમાં 1 છે એટલે આ એક્ઝામ્પલ 0 ટુ 1 આ થયું 1 + x ની 1/2 ઘાત + x raise to 1/2 ઘાત dx। હવે તમે આનું સંકલન કરો તો આ થયું x + 1 ની 3/4 ઘાત છેદમાં 3/4 આવું થયું આનું સંકલન પ્લસ
आ x नी 3 દ્વિતીયાંશ ઘાત છેદમાં 3 દ્વિતીયાંશ અહીંયા 0 ટુ 1 થશે. હવે જોઈ લો આમાં મૂળભૂત સિદ્ધાંત હવે હું પૂછું તો આ ઉપરની સીમા માંથી નીચેની સીમા બાદ ઉપરની સીમામાં 1 મૂકો એટલે 2/3 અહીંયા 1 મૂકો 1 પ્લસ 1 એટલે 2 2 નું વર્ગમૂળ ની 3 ઘાત એટલે 2√2 પ્લસ આમાં ફરી 1 મૂકો તો આ 1 થઈ જશે એટલે આ 2/3 આ 2/3 એમ ને હવે આમાં 0 મૂકો એટલે 2/3 આ 0 પ્લસ 1 એટલે 1 ની ગમે તેટલી ઘાત એટલે 1 અહીંયા 0 થશે તો હવે આ 2/3 ઉડી જશે તો આ વધ્યું 4√2/3 આ આપણો જવાબ થયો મિત્રો બહુ જ સરળ એક્ઝામ્પલ છે તમે ધ્યાનથી કરો હવે સાતમો એક્ઝામ્પલ જો e^x નું સંકલન e^x થાય એટલે આની મૂળભૂત સિદ્ધાંત મૂકો 4√5 મૂળભૂત સિદ્ધાંત હવે ઉપલી સીમા મૂકો x ની જગ્યાએ 5 માઈનસ નીચલી સીમા 12 આમાંથી e^4 કોમન લઈ લો એટલે e-1 આ આપણો જવાબ થયો મિત્રો આ એક્ઝામ્પલ ખતમ આ 10 નું સંકલન વિચારો 10 એટલે કેટલા નું 16 નું 17 નું સૂત્ર થયું log mod વાળો તો આ થશે log mod sec x આ નિયત સંકલન ની સીમાઓ 0 to π/4 આવી હવે 0 to π/4 આવી પછી એને મૂળભૂત સિદ્ધાંત હવે હું મૂકું છું તો = log હવે sec π/4 એટલે √2 માઈનસ log sec 0 એટલે 1 તો log 1 log 1 એટલે 0 તો જવાબ આવ્યો log √2 આ એક્ઝામ્પલ ખતમ એ જ રીતે હવે આ બાકીના બે દાખલા જો sin નું સંકલન માઈનસ cos થાય તો માઈનસ cos 2x x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવું નહીં આવું મેં કહેલું છે આની સીમાઓ થશે 0 થી π/4 હવે આ 1/2 માઈનસ 1/2 બહાર કાઢે એટલે cos 2x કાઢ્યું એટલે cos અને x ની જગ્યાએ ઉપલી સીમા π/4 એટલે cos π/2 થશે માઈનસ cos 0 થશે cos 0 એટલે 1 cos π/2 એટલે 0 તો આ જવાબ આવશે માઈનસ 1/2 કૌંસમાં 0 માઈનસ 1 તો આ જવાબ તમારો થયો 1/2 આ જરા ચેક કરી લો સાદરો sin 2x નું સંકલન થયું 1/2 આ સીમાઓ હોય તો આવો જ દાખલો cos 2x છે cos 2x નું સંકલન sin 2x/2 થાય સીમાઓ લગાવી દો 0 થી π/2 હવે ઉપલી સીમા આમાંથી 1/2 બહાર કાઢી લો એટલે sin 2x 0 થી π/2 ઉપલી સીમા મૂકો તો ઉપલી સીમા અહીંયા π/2 તૂટું ગયા એટલે sin π આવે માઈનસ sin 0 આવે sin 0 એટલે 0 sin π એટલે 0 એટલે 1/2 0 માઈનસ 0 તો i બરાબર આમાં 0 થશે તો મિત્રો ફટાફટ 10 મિનિટમાં 10 દાખલા ગણાઈ ગયા આવા બધા 26 દાખલાઓ આવા છે એકદમ સરળ છતાં હું બધા ગણાવીશ તમારે ફેર નોટબુકમાં લખવામાં કોઈ ચિંતા નહીં એટલે જરા ધ્યાનથી મંડો ફટાફટ ગણવા અને ફેર ચોપડો બનાવવા માટે હવે આપણે 11 ના એક્ઝામ્પલમાં જઈએ હવે આપણે બીજા આગળના એક્ઝામ્પલ જોઈએ જરા જુઓ ધ્યાનથી 11 થી 16 સુધીના દાખલાની રકમ મેં લખી છે હવે જુઓ આ sin² - cos² છે ખૂણો ગમે તે હોય આ દાખલાની રકમ જરા ધ્યાનથી જુઓ 0 થી π sin² - cos² હવે કઈ યાદ આવે છે sin² - cos² કે
तो cos 2 अल्फा ना गुणित उपगुणित में चार सूत्र होता पहले cos स्क्वायर माइनस sin स्क्वायर तो आ sin स्क्वायर माइनस cos स्क्वायर છે તો આમાંથી તમે માઈનસ કોમન કાઢી લો એટલે 0 to pi એટલે અંદર શું વધ્યું cos स्क्वायर माइनस sin स्क्वायर એટલે cos 2 अल्फा નું સૂત્ર બન્યું 2 अल्फा અહીંયા अल्फा એટલે x / 2 છે તો 2 अल्फा એટલે x થશે હવે cos નું સંકલન થાય sin આ માઈનસ m m ને cos નું સંકલન sin 0 to pi m ને is equal to minus આ થશે sin pi minus sin 0 sin pi એટલે 0 અને sin 0 એટલે પણ 0 તો 0 minus 0 એટલે 0 થશે તો i બરાબર 0 આવ્યું આ આપણો જવાબ થયો હવે અહીંયા તમે જો sin સ્ક્વેર એટલે 12 માં દાખલામાં sin સ્ક્વેર તો સંકલનની અંદર મિત્રો યાદ રાખો કે સંકલનમાં જ્યારે sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે ત્યારે ના ગુણિત ઉપગુણિતના સૂત્રોનો ઉપયોગ કરો અમે તમને હિંટ આપી છે કે આ થયો જીરો સોરી માઈનસ pi / 2 થી pi / 2 સીમાઓ m ને અને અહીંયા થશે 1 માઈનસ cos 2x / 2 આવું થયું હવે આમાંથી 1 half બહાર કાઢી લો અને 1 નું સંકલન થયું x cos નું સંકલન થયું sin 2x / 2 આવું થયું અહીંયા થયું માઈનસ pi / 2 થી pi / 2 સીમા 1 half ઇનટુ બ્રેકેટ હવે અહીંયા ઉપરની સીમા મૂકો એટલે pi / 2 અહીંયા sin pi / 2 2 2 ગયા એટલે sin pi / 2 આ ઉપરની સીમા માઈનસ નીચેની સીમા એટલે માઈનસ pi / 2 આ માઈનસ અહીંયા sin અહીંયા માઈનસ pi / 2 એટલે sin માઈનસ pi / 2 આવું થયું આ થયું 1 half ઇનટુ બ્રેકેટ pi / 2 + pi / 2 આ pi / 2 - 0 - - + pi / 2 આ માઈન આ તો 0 થઈ ગયું એટલે + 0 હવે pi / 2 + pi / 2 એટલે pi એટલે અહીંયા આવશે 1 half ઇનટુ બ્રેકેટ pi તો આપણો જવાબ આવ્યો pi / 2 જરા ધ્યાન થી જોઈ લો જવાબ pi / 2 એ જ રીતે બાકીનો એક્ઝામ્પલ 13 મો છે એ પણ આપણે આ જ રીતે જોઈશું જો 13 મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો cos સ્ક્વેર છે અહીંયા sin સ્ક્વેર તો માઈનસ આવે cos સ્ક્વેર માં શું આવશે પ્લસ એટલે 0 ટુ pi 1 પ્લસ cos 2x / 2 dx 1 half અચળ બહાર એટલે 1 / 2 એમાં 1 નું સંકલન x cos નું સંકલન sin 2x / 2 આ 0 થી pi હવે 1 half ઇનટુ બ્રેકેટ ઉપરની સીમા મૂકો એટલે pi + sin 2 pi એટલે 0 માઈનસ અહીંયા 0 + 0 અહીંયા આવશે પણ pi / 2 આ એના પછીનો જવાબ થયો મિત્રો 13 માં એક્ઝામ્પલ માં જરા ધ્યાનથી જોઈ લો sin pi એટલે 0 પણ આગળ 1 half હતું અહીંયા pi છે કે 13 માં એક્ઝામ્પલ માં મિત્રો અહીંયા pi / 2 છે રકમ સુધારી લેજો અહીંયા pi / 2 છે અહીંયા pi / 2 છે એટલે અહીંયા થશે pi / 2 જો ઉપરની સીમા હવે મૂકું છું તો આ થશે pi / 2 આ sin pi / 2 એટલે sin pi એટલે 0 અને અહીંયા પણ 0 એટલે અહીંયા જવાબ આવશે pi / 4 એ જ રીતે હવે 14મો એક્ઝામ્પલ ધ્યાનથી જોઈ લો ચાલો મિત્રો 14મો એક્ઝામ્પલ જુઓ એક્ચ્યુઅલી આ 7.9 નો
12મો દાખલો છે અને આ 7.1 નો 7.11 નો પહેલો દાખલો છે. બંને દાખલા સરખા જ છે, બંને દાખલા સરખા જ છે. આ પ્રમેયનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય છે બીજી રીતે, પણ અહીંયા આપણે આ જ રીતે રકમમાં આ બંનેનો થોડો ચેન્જ કરી દઉં છું. હવે આને 0 થી પાઈ કરી દઉં છું. હમણાં જે એક્ઝામ્પલ આપણે ગણ્યો હતો એ પ્રમાણે અહીંયા 0 થી પાઈ ઉપરનો દાખલો જ ગણી લો. 1 plus cos 2x upon 2dx અહીંયા પાઈ બાય 2 લઈને મેં ઉપર ગણ્યો છે, એનો એ દાખલો ફરીથી ના ગણવો પડે એટલે રકમમાં થોડો ફેરફાર કર્યો છે. 1 બાય 2 માંથી 2 બહાર કાઢી x પ્લસ sin 2x upon 2 0 થી પાઈ થશે. આ 1/2 ઇન્ટુ બ્રેકેટ અહીંયા પાઈ પ્લસ sin 2 પાઈ એટલે 0 માઇનસ આ 0 પ્લસ 0 એટલે અહીંયા આવશે પાઈ બાય 2. તો મિત્રો આટલો ફરક પડશે. આ પાઈ હોય તો જવાબ પાઈ બાય 2 આવશે, અને પાઈ બાય 2 હોય તો પાઈ બાય 4 જવાબ આવશે. હવે 15મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. અહીંયા હવે તમને એક સૂત્ર હું યાદ કરાવો, 3/43 વાળું sin 3 આલ્ફા બરાબર 3/43. આવું સૂત્ર હતું. આમાંથી તમે આને કરતા બનાવો sin ક્યુબ આલ્ફા sin ક્યુબ આલ્ફા અને આ બાજુ લઈ આવો તો 3 sin આલ્ફા માઇનસ sin 3 આલ્ફા અપોન 4 આવું થશે. આ સૂત્રનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો એટલે આ થયું 0 થી પાઈ બાય 2 sin ક્યુબ x sin ક્યુબ x એટલે 3 sin x માઇનસ sin 3x અપોન 4 dx. મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે આનું સંકલન કરો તો 1 બાય 4 કોમન અચળ 3 sin નું માઇનસ cos થાય એટલે માઇનસ cos x માઇનસ ફરી sin નું માઇનસ એટલે આ પ્લસ થઈ જશે અને cos 3x અપોન 3. અહીંયા નિયત સંકલિત મૂલ્ય 0 થી પાઈ બાય 2. હવે 1 બાય 4 એમ નેમ હવે ઉપરની સીમા મૂકી દો તો અહીંયા cos pi by 2 એટલે 0 થશે પ્લસ અહીંયા cos 3 pi by 2 આવે. અહીંયા pi by 2 મૂકો એટલે એક મિનિટ એક લીટી વધારે લખું છું. આ cos pi by 2 પ્લસ cos 3 pi by 2 upon 3 માઇનસ ફરી આ થશે cos 0 પ્લસ cos 0 upon 3 આવું થશે. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો cos pi by 2 એટલે 0 પ્લસ cos pi by 3 એકમ વર્તુળનું યાદ કરો અહીંયા આના યામ શું થાય 0 માઇનસ 1 તો cos 3 pi by 2 એટલે 0 આ પણ 0 એટલે આ થયું 0 પ્લસ 0 માઇનસ cos 0 એટલે 1 એટલે માઇનસ 3 પ્લસ 1 બાય 3 આવું થશે. હવે આનું સાદરૂપ આપો એટલે આ થશે આનું સાદરૂપ મેં જોઈ લઉં છું. આ થશે ઇક્વલ ટુ 1 બાય 4 એમ નેમ આ 0 છે માઇનસ માઇનસ પ્લસ 3 માઇનસ 1 બાય 3 આનો લસા લો 3 તરી 9 9 માંથી 1 જાય એટલે 8 એટલે આ છેદમાં આ અંશમાં 8 આવે છેદમાં 4 ગુણ્યા 3 આવે તો સાદરૂપ થયું આપણું 2 બાય 3 તો આ આપણો જવાબ થયો મિત્રો. જોયું. હવે આ એક્ઝામ્પલને જરા ધ્યાનથી જુઓ તો અહીંયા છે 1 2 3 અહીંયા 1 છે આમાં હું x સ્ક્વેર ઉમેરી અને x સ્ક્વેર બાદ કરું છું કારણ કે આવા ઘણા બધા સંકલનના દાખલા આપણે ગણ્યા
હવે આના ભાગ પાડો તો 1 2 3 x² ના છેદમાં x² ઉડી જશે 1 / x + 1 માઈનસ આના બે અવયવ પડે છે x - 1 x + 1 છેદમાં x² * x + 1 dx આવું થયું આમાંથી x + 1 ઉડી જાય એટલે 1 2 3 1 upon x plus 1 minus આવડી ગયા એટલે અહીંયા શું વધ્યું આવું વધ્યું x minus 1 upon x square આના છેદમાં આ કરો એક લીટી વધારે લખું છું સાદું તમને સમજવામાં મુશ્કેલી ન પડે એટલે 1 2 3 1 upon x plus 1 minus આના છેદમાં એટલે 1 upon x minus minus plus થશે 1 upon x square એટલે x ની માઈનસ 2 ઘાત આવું થયું આનું સંકલન થયું log mod x + 1 આનું થયું log mod x માઈનસ x ની માઈનસ 1 ઘાત / માઈનસ 1 એટલે માઈનસ 1 / x થયું આની સીમા 1 2 3 મૂકો એટલે હવે મિત્રો આમાં મૂળભૂત સિદ્ધાંત મૂકો ઉપરની સીમા 3 મૂકો એટલે 3 ને 4 એટલે log 4 minus log 3 minus 1 by 3 3 મૂક્યા હવે 1 મૂકે તો log 2 1 plus 1 એટલે 2 minus log 1 ને minus 1 આવું થયું હવે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા થશે log આ થયું 4 અંશમાં આ માઈનસ એટલે છેદમાં આ માઈનસ એટલે છેદમાં આ log log ને log વડા 1 log 1 એટલે 0 થઈ ગયું તો માઈનસ માઈનસ પ્લસ 1 માઈનસ 1 / 3 આટલું વધ્યું તો આપણો જવાબ આવ્યો આ ઉડી જશે 2 2 4 log 2 by 3 આ 3 માંથી 1 જાય એટલે 2 એટલે plus 2 by 3 તો આમ આ આપણો જવાબ થયો અહીંયા 16 મો એક્ઝામ્પલ ખતમ જરા ધ્યાનથી જોઈ લો બધા જ દાખલાઓ એકદમ સરળ છે માત્ર સાદું સંકલન કરી મૂળભૂત સિદ્ધાંત મૂકવાનો છે તો મિત્રો આટલા સરળ દાખલાઓ છે 1 બાય 1 ગણવામાં મજા લો મેથ્સ એટલે મજાનો સબ્જેક્ટ મજા કરવાનો વિષય સંકલન એટલે સહેલું તો હવે હજુ આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ આગળ 17 18 ઓનવર્ડ્સ એક્ઝામ્પલ જોઈ આટલા એક્ઝામ્પલ પહેલા લખી લો ચાલો મિત્રો આગળના દાખલામાં ધ્યાન કેન્દ્રિત કરો અહીંયા જો તમે 17 નો એક્ઝામ્પલ અને 18 નો એક્ઝામ્પલ એક્ઝેક્ટ સરખા છે આ 0 થી 1 છે આ 2 થી માત્ર સીમાઓ ચેન્જ છે આ 7.10 નો પહેલો દાખલો છે આ 7.9 નો 13મો દાખલો છે આ ટેક્સ્ટના છે બંને આ છેદમાં જે વિધેય છે એનું વિકલન અંશમાં મૂકવા માટે આપણે 2 વડે ગુણીને ભાગીએ તો અહીંયા આવું થશે આગળ 1/2 m ને રહેશે અને આનું સંકલન log mod વિધેય થાય છે અને સીમાઓ 2 2 3 m ને રહેશે 1/2 હવે 3 મૂકો એટલે log 3 નો વર્ગ 9 9 ને 1 10 log 10 માઈનસ log 2 નો વર્ગ 4 ને 5 તો આ થશે 1/2 log 10 / 5 એટલે 1/2 log 2 તો આપણો જવાબ log root 2 આવે આને પણ ગણવા માટે આપણે એવું કરીએ 2 વડે ગુણો અને 2 વડે ભાગો તો હવે આપણી રકમ થશે 1/2 tan inverse x 0 થી 1 તો ઇઝ ઇક્વલ ટુ આ થશે 1/2 ઇન્ટુ બ્રેકેટ
tan ઇન્વર્સ 1 માઈનસ tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ 1 એટલે pi by 4, તો આ થયો 1 half pi by 4 માઈનસ 0, તો તમારો અહીંયા જવાબ આવશે pi by 8. આ જવાબ થયો. હવે અહીંયા જો આને જરા ધ્યાનથી જુઓ રકમ, તો આ 0 થી pi by 4 છે, આ 2 tan ક્યુબ છે, 10x into 10 square x ક્યુબ ને આવ લખાય. હવે જ્યારે સંકલનમાં 10 સ્ક્વેર આવે ત્યારે તેના નિત્ય સમનો ઉપયોગ કરવો, આવું મેં તમને સમજાવેલું છે. તો 10 સ્ક્વેરની જગ્યાએ sec સ્ક્વેર x માઈનસ 1 લખાય. હવે આનો ગુણાકાર કરી દો એટલે આ થશે 0 થી pi by 4 અને આ થશે 2 10 x into sec square x પછી માઈનસ 2 10 x એમ નેમ થાય. હવે તમે વિચારો કે 10 નું વિકલન શું થાય, 10 નું sec square થાય, તો વિશિષ્ટ સૂત્રને તમારે યાદ કરવા પડે. આ બે અચળ બહાર આવી જાય, આ 10 છે આની એક ઘાત કહેવાય, તો વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય, તો આનું સંકલન વિધેયની n + 1 / n + 1 થાય. તો આ બે અચળ બહાર હવે આનું વિકલન થયું 10x નો વર્ગ / 2, આનું સંકલન થઈ ગયું. વિધેયની n ઘાત ગુણાકારમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન વિધેયની n + 1 / n + 1, આ બે તો હતા જ, માઈનસ 2 આ 10 નું સંકલન log mod sec x આવું થાય. આ 0 થી pi by 4 આવું થયું. અહીંયા બે બે ફૂટી ગયા. હવે મૂળભૂત સિદ્ધાંત કે આ 10 pi by 4 એટલે 1 થશે, એનો વર્ગ માઈનસ 2 log sec pi by 4 એટલે log root 2 આવું થયું. sec pi by 4 એટલે root 2, તો log root 2 માઈનસ, હવે અહીંયા 10 0 એટલે 0, 0 નો વર્ગ 0, માઈનસ 2 into sec 0 એટલે 1 એટલે log 1 થાય. આવું થયું. log 1 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, 0 માઈનસ આ બધું 0 થઈ ગયું, એટલે આ જવાબ આવશે 1 માઈનસ log આ 2 ને ઉપર લઈ જાઓ root 2 નો વર્ગ એટલે 2. તો આપણો i is equal to આ જવાબ થયો મિત્રો. અહીંયા એક્ઝામ્પલ ખતમ. આ એક્ઝામ્પલ ને તમે જરા ધ્યાનથી જુઓ, તો અહીંયા 0 થી 1 છે, અહીંયા e રેસ નો x છે, તો આપણે એક વિશિષ્ટ સૂત્ર જાણીએ છીએ કે યાદ રાખો કે વિધેય હોય સરવાળામાં વિધેયનું વિકલન. તો અહીંયા તમે એક વિચારો કે આમાં એક હું બાદ કરું અને એક હું ઉમેરું, મેં એકડો બાદ કર્યો ઉમેરો, હવે આ જે અંડરલાઈન કરું છું આનું વિકલન શું થાય, આ થાય. તો આ વિધેય છે, સરવાળામાં વિધેયનું વિકલન છે, આખાના ગુણાકારમાં ઈ રેશિયો એક્સ છે, તો તેનું સંકલન વિશિષ્ટ સૂત્ર મુજબ વિધેય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ થાય, અને આ નિયત સંકલન હોવાથી સીમાઓ 0 ટુ 1 થાય. હવે આમાં કિંમત મૂકો, અહીંયા 1 માઈનસ 1 0 ઇન્ટુ ઈ રેસ ટુ 1 એટલે 0, માઈનસ આમાં કિંમત મૂકો 0, તો 0 માઈનસ 1 એટલે માઈનસ 1 ઈ રેસ ટુ 0. આ એકડો મૂક્યો 1 માઈનસ, પહેલા ઉપરની સીમા મૂકો એટલે 1 માઈનસ 1 0 e રેસ ટુ 1 એટલે 0 થયું, માઈનસ હવે 0 મૂકો તો 0 માઈનસ 1 એટલે માઈનસ 1 ને e રેસ ટુ 0, તો આ માઈનસ માઈનસ પ્લસ 1, 1 ઇન્ટુ 1 એટલે અહીંયા થશે આ 0 માઈનસ 1 એટલે પ્લસ 1
जवाब आयो I is equal to plus 1. तो मित्रों અહીંયા આ એક્ઝામ્પલ નો જવાબ આવ્યો 1. હવે એના પછીનો એક્ઝામ્પલ જુઓ, એ તમને બહુ જ સરળ ડાયરેક્ટ જેનો સંકલન છે. તો એનું સંકલન શું થાય જોઈ લો. આ તો tan ઇન્વર્સ નું વિકલન છે, એટલે આનું વિકલન tan ઇન્વર્સ x 1 √ 3 થયું. તો આનો મૂકી દો ઉપર નિશીમાં tan ઇન્વર્સ √ 3 माइनस टेन इनवर्स वन और टेन इनवर्स रूट थ्री ले पाई बाय थ्री माइनस टेन इनवर्स वन ले पाई बाय फोर आनो लसा चार पाई और चार तरण माइनस ले पाई तो पाई अपॉन 12 आ जवाब आवे. हवे आ दाखला नाना क्रम फरक जो लो मात्र सीमाओं में फरक छे. तो आनो संकलन थयो टेन इनवर्स एक्स 0 थी 1. तो आनो मुकी दो जवाब tan inverse 1 minus tan inverse 0 tan inverse 1 એટલે pi by 4 tan inverse 0 એટલે 0. તો આ બીજો જવાબ થયો. હવે આ એક્ઝામ્પલ જો રૂટ વિનાના સૂત્રો વિભાગ નંબર 2 11 12 13 એમાં 12 માં નંબરનું સૂત્ર જો 1 upon 2a log mod અહીંયા પ્લસ હોય તો 11 માં નંબરનું સૂત્ર આ tan inverse વાળો આવે, આમાં 12 નંબરનું સૂત્ર આવશે. तो 1 अपॉन 2 a a એટલે 1 log mod x minus 1 upon x plus 1 અહીંયા સીમાઓ મૂકી દો 2 2 3 આ અચળ 1 half બહાર કાઢી લો એટલે ઉપરની સીમા મૂકો પહેલા log અહીંયા 3 ઓછા 1 એટલે 2 ભાગ્યા 3 વત્તા 1 એટલે 4 2 ભાગ્યા 4 એટલે અહીંયા આવશે 1 half માઇનસ આ 2 મૂકો 2 ઓછા 1 એટલે 1 તો અહીંયા log 1 upon 3 આવશે. તો આ જવાબ આવશે log mod 1 half એના છેદમાં 1 by 3 આવો આવે. તો આ જવાબ આવ્યો 1 half log 3 by 2. આ જવાબ 23 માં એક્ઝામ્પલ નો આવ્યો મિત્રો. આ 1 half ને તમે ઉપર લઈ જવું હોય તો આમ પણ લખી શકાય. આનો જવાબ log √ 3 by 2 આવો લખવો હોય તો પણ લખી શકાય છે. તો યાદ રાખો મિત્રો આ સરસ દાખલા છે. આવા હવે 3 જ દાખલાઓ બાકી છે, અત્યારે 1 by 1 જોઈ લઈએ. છેલ્લા 3 એક્ઝામ્પલ જોઈ લો મિત્રો. 24 25 અને 26 આવશે મિત્રો. આ 25 માં નંબરનો એક્ઝામ્પલ થશે અને આ 26 માં નંબરનો એક્ઝામ્પલ થશે. છેલ્લા 3 એક્ઝામ્પલ આ એક્ઝામ્પલને ધ્યાનથી જુઓ. હવે વિશિષ્ટ સૂત્રો યાદ કરો 21 22 23 24 25 26 એમાં 22 માં નંબરનું સૂત્ર જોઈ લો. જો ભૂલી ગયા હોય તો આ સૂત્ર હું અહીંયા લખી બતાવું તમને. 1 upon a plus b x square તો 1 upon root ab tan inverse વર્ગમૂળ માં b by a into x plus c આવો. તો હવે સીમાઓ હોય તો c ના આવે તમે જાણો છો. આ સૂત્રનો ઉપયોગ હવે હું અહીંયા કરી રહ્યો છું. તો આનો સંકલન છે 1 upon root a એટલે 4 b એટલે 9. જો tan ઇન્વર્સ તો tan ઇન્વર્સ વર્ગમૂળ માં b એટલે 9 a એટલે 4 into x અહીંયા સંકલન થઈ ગયું સીમાઓ 2 2 3. તો આ સૂત્રનો મેં અહીંયા ઉપયોગ કર્યો 9 6 36 નું વર્ગમૂળ 6 અચળ બહાર. હવે આ થયું tan ઇન્વર્સ 9 નું વર્ગમૂળ 3 x upon 2 અહીંયા સીમાઓ 2 2 3. હવે 1 by 6 ઉપરની સીમા મૂકી દો 3 કરી 9 9 દૂત્યાંશ એટલે tan ઇન્વર્સ 9 by 2 માઇનસ અહીંયા 2 મૂકો એટલે tan ઇન્વર્સ 3 આવું થશે મિત્રો. હવે તમે પહેલા સૂત્ર યાદ કરો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો
त्रिकोणमितीय प्रतिविधेयो अहीं 2 2 3 छे परंतु टेक्स्टबुक मां आ जे सीमाओ छे 0 થી 2 / 3 છે તમે આ એક્ઝામ્પલ બનો પછી હું એ પ્રમાણે હવે tan ઇનવર્સ x - tan ઇનવર્સ y એનું અહીં સૂત્ર મૂકવું પડે પણ હું પછી ફરીથી પાછો ગણાવું છું અહીંયા આવશે tan ઇનવર્સ x - y એટલે ax माइनस y अपॉन वन प्लस आ बने नो गुणाकार नौ दुत्यांश गुणा त्रण तो आनो जवाब आवो आवे टेन इनवर्स बे लसा त्रण दु छ नौ माथी छ जाए तो त्रण अने आ बे लसा अहीं बे नौ तरी सत्यावीस अठ्यावीस ने ओगण त्रीस तो आपनो जवाब आवो आवे आ सीमाओ होय तो मित्रों याद रखो परंतु तुम्हारी टेक्स्ट बुक में अहीं आपेलू छे 0 થી 2/3 એટલે રકમ માં આટલો સુધારો કરી દેજો પહેલી રકમ પ્રમાણે આ જવાબ આવે હવે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ તો જુઓ ફરીથી આનું આ જ સૂત્ર મૂકીએ તો હવે આ 1 અપોન √ a ગુણ્યા b tan ઇનવર્સ વર્ગમૂળમાં 9 ભાગ્યા 4 ગુણ્યા x અહીંયા આપણે સીમાઓ મૂકે 0 થી 2/3 હવે 1/6 અચળ બહાર આ થશે tan ઇનવર્સ 3x/2 0 થી 2/3 આમાં હવે આપણે મૂળભૂત સિદ્ધાંત મૂકીએ અહીંયા 2/3 મૂકો એટલે tan ઇનવર્સ 1 થઈ જશે 3/2 ઇન્ટુ 2/3 1 થઈ ગયો માઈનસ આ 0 મૂકો એટલે tan ઇનવર્સ 0 આવશે ઇઝ ઇક્વલ ટુ 1/6 tan ઇનવર્સ 1 એટલે π/4 અહીંયા 0 એટલે આ આવશે π/24 તો I બરાબર આ આપણો જવાબ થયો અહીંયા એક્ઝામ્પલ હતા હવે કોસેક એટલે સૂત્ર કયા યાદ કરશો ચોથા વિભાગના સૂત્રો tan cot sec cosec વાળા 17 18 19 ને 20 17 નું tan નું 18 નું cot નું 19 નું sec અને 20 નું cosec નું સૂત્ર હતું તો આ cosec નું log mod તમને યાદ હોય તો log mod cosec minus cot આનો સંકલન હતું તો હવે આમાં સીમાઓ મૂકી દો π/6 અને π/4 હવે ઉપલી સીમા મૂકું છું log cosec π/4 એટલે √2 ડાયરેક્ટ કિંમત લખું છું cosec cot log mod અહીંયા √2 minus cot π/4 એટલે 1 minus log mod π/6 π/6 30 ડિગ્રી cosec 30 એટલે sin 30 નું ઉલટું એટલે 2 તો આ 2 થશે માઈનસ આ cot π/6 એટલે tan π/3 એટલે √3 થાય અહીંયા √3 થશે તો મિત્રો હવે આપણે મૂળભૂત સિદ્ધાંત મૂક્યો હવે log ના નિયમનો ઉપયોગ કરો તો આ શું થશે log mod આ ધન આ મોટી નાની વાત કરો ધન સંખ્યા એટલે માનાંકની જરૂર નથી એટલે હું માનાંકને દૂર કરું છું તો આવું થયું મિત્રો log √2 - 1 અપોન 2 - √3 તો આ આપણો ફાઇનલ જવાબ છે હજુ આનું લસા લઈને સાદું રૂપ આપવું હોય કરણી લઈ તો આપી શકાય પરંતુ ટેક્સ્ટ બુક માં આ જ જવાબ આપેલો છે તેથી આમાં હવે આનું વધારે સાદું રૂપ આપવાની જરૂર નથી હવે આ તો સીધું છે 15 નું સૂત્ર જુઓ જો વિભાગ 3 માં 15 માં નંબર સૂત્ર રૂટ વાળું તો sin ઇનવર્સ નું વિકલન છે આ એટલે આનું સંકલન થાય sin ઇનવર્સ x અહીંયા 0 થી 1 થશે મૂળભૂત સિદ્ધાંત કો sin ઇનવર્સ 1 - sin ઇનવર્સ
जीरो साइन इनवर्स वन माइनस साइन इनवर्स जीरो पर साइन इनवर्स वन है जैसे पाई बाय टू साइन पाई बाय टू था ना याद करो तो साइन इनवर्स साइन पाई बाय टू इतने वन माइनस साइन इनवर्स साइन जीरो इतने जीरो आउट है क्या तो यहाँ आपको जवाब पाई बाय टू ने आ तो जीरो छे तो आ आपको जवाब थयो मित्रों आ एक्सरसाइज ना तमाम एग्जांपल आपने गणी चुकिया आ एक्सरसाइज ना 26 दाखला पर पैकी एक पण दाखलो मारे तमने गणवानी जरूर नथी कारण के बधा तमने आवडे छे एमा फक्त ने फक्त तमारे मूलभूत सिद्धांत ज मूकवानो हतो मारे एटली हिंट आपवानी हती तेम छतां मैं एक एक एग्जाम्पल गणित बताया छे जेथी करीने तमने फेर नोटबुक उतारवामां तकलीफ ना पड़े तमे बहुज सरळताथी सीधी रीते अने सरळ भाषामां एग्जाम्पल गणी शको फेर नोट बनावी शको माटे आखो लेक्चरमां एक एक एग्जाम्पल मैं तमने गणावेला छे तो हवे आळस ना करशो आखी 11मी एक्सरसाइज अहींया कम्प्लीट करीए छीए હવે આવતા પીરિયડમાં આપણે 12મી એક્સરસાઇઝ તરફ આગળ વધીશું હવે આના આ નિયત સંકલનના સિદ્ધાંતોનો જ ઉપયોગ કરીશું અને એના પછી પણ એક્સરસાઇઝ જોઈશું હવે કેટલાક માનાંકવાળા દાખલા હવે પછીની એક્સરસાઇઝમાં જવાના છે ત્યાર પછી પ્રમેયનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાના છે